સુરતના પાંજરાપોર દ્વારા ગાયના છાણની સ્ટીક બનાવવાનું શરૂ કર્યું પર્યાવરણના સંતુલન અને વાતાવરણને કલુષિત થતું અટકાવવા માટે ગાયના છાણમાંથી તૈયાર કરેલ છાણ અને તેમાંથી હોળી કપાતા બચાવવા માટેનો આ એક પ્રયાસ છે દર વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે આ વર્ષે સુરત પાંજરાપોર દ્વારા સિત્તેર હજાર કિલો ગૌ કાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરાઈ છે ગોકાસ્ટ ગાયના છાણનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસ ચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે હોલિસ્ટિક એ અમે પૂરા ગાયના ગોબરમાંથી બનાવવામાં આવે છે એ ગોબર અમે ભેગું કરીએ અને અમે એના માટે મશીન રાખ્યું છે મશીનમાં અમે એને લાકડા ટાઈપ એને બનાવીએ છીએ અને સુકાવીએ છીએ લગભગ પંદરથી વીસ દિવસ અમારે એમને સુકાવવો પડે છે સુકાઈને પછી એમને સ્ટોક કરીએ છીએ એના અમે પચીસ રૂપિયા કિલો ભાવ રાખેલ છે અને એ અત્યારે અમારે વાપીથી બરોડા સુધીના ઓર્ડરો આવે છે અને લઈ જાય છે એમનો ઉપયોગ આમ તો હોળીમાં તો થાય જ છે અને બીજો હવામાં હવામાં હવનમાં કથામાં એમાં બધે જ એનો ઉપયોગ થાય છે ઘરે ઘર ગથ્થું બી ઉપયોગ થાય છે પચાસથી સાઠ ટકા લોકો આનો ઇસ્તેમાલ કરે છે અમારો પ્રયાસ છે કે હજી સિત્તેર એંસી નેવું ટકા લોકો આના તરફ વળે આપણે પૌરાણિક જે પદ્ધતિ હતી વૈદિક હોળીની જે રીતના બનતી હતી એ જ રીતના હવે શહેરોમાં પણ આનો ક્રેઝ વધ્યો છે સીધા ગૌરક્ષા સાથે ગૌની સુરક્ષા સાથે ગૌવંશના જતન માટે આપણે બધા જોડાઈ અને વધુમાં વધુ આ હોડીકાના પ્રાગટ્યની અંદર ગોબર સ્ટીકનો જ ઉપયોગ કરીએ એવી આપ સૌને અપીલ છે અને એ સીધી પ્રાકૃતિક રીતે આપણે સમજીએ તો બહુ પવિત્ર હોય છે એના એના જે ધૂઆં છે એનાથી પણ પવિત્ર વાતાવરણ થઈ જતું હોય અને પર્યાવરણની અંદર ફાયદો થાય હવે લાકડાનો ઇસ્તેમાલ આપણે ન કરીએ અને ગોબર સ્ટીકનો કરીએ તો સીધા ગાયોને ફાયદો છે આપણા બધાને ફાયદો છે